નમસ્કાર વાલા મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આજે આપણે બુક રિવ્યુ કરવાના છે જે યુવા પબ્લિકેશનની બુક અત્યારે નવી ગઈ કાલે જ રિલીઝ થઈ છે તેના વિશે જેની ડેમો કોપી આપણા પાસે ઉપલબ્ધ છે તેમાં જોઈએ કે કઈ કઈ માહિતીનો સમાવેશ કરેલ છે એન સી તેમણે સિરીઝ ચાલુ કરી છે આ અગાઉ ભૌતિક ભૂગોળ નામની પુસ્તક પણ બહાર પાડી છે તેનું પણ આપણે રિવ્યૂ કરેલ છે આપણી ચેનલમાં તે જોઈ શકો છો ત્યારબાદ આજે આપણે જોઈશું ઇતિહાસની પુસ્તક જે બહુ મોટો પોર્શન છે ભારતનો ઇતિહાસ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની તેમણે પહેલાં પુસ્તક કાઢી છે ત્યારબાદ આધુનિક ભારતની પણ ટૂંક સમયમાં આવશે પહેલું એડિશન છે અને કઈ કઈ બાબતોને એમાં સમાવેશ કરેલ છે તે જોઈએ તો જીસીઆરટી એનઆઈઓએસ ને ટીએનટી ઈ એસ સી એટલે તમિલનાડુ બોર્ડનું પણ એમણે સારી રીતે અહીં સમાવેશ કરેલ છે ત્યારબાદ આમાં જોઈએ તો મહત્ત્વની બાબતો શું છે કે ચાર આધારભૂત સ્ત્રોતોને તેમણે સમાવેશ કરેલ છે માત્ર જીસીઆરટી એનસીઆરટીઓ નહીં પરંતુ અલગ અલગ કોર્ટ દ્વારા તેમણે રજૂઆત કરેલ હતી એકથી વધુ સ્ત્રોત પ્રત્યેક પ્રકરણ જીસીઆરટી એન અને તમિલનાડુ બોર્ડને લગતો છે તો તે પ્રકરણ કયા કયા છે તેમણે વિસ્તૃત અહીંયા વર્ણન તેમણે કરેલ છે અહીં ત્યારબાદ આગળમાં જોઈએ તો પુસ્તકમાં બે હજાર ત્રેવીસ ચોવીસની નવી એન સી આરટી અને સોળ સત્તરની પહેલાંની જૂની એનસીઆરટીનો પણ સંદર્ભ અહીંયા લીધેલ છે છ થી બારના પાઠ્યપુસ્તક મુદક જરૂરી વિશેષ માહિતી પણ તેમણે આવરી લીધેલ છે એટલે ટૂંકમાં આ પુસ્તક આપ રીડ કરો તો એનસીઆરટીની આપને જરૂર નહીં પડે એટલે કે જે ઇતિહાસની પ્રાચીન અને મધ્યકાલીન ભારતની ઇતિહાસની જે પુસ્તક આવે છે એનસીઆરટી જીસીઆરટીની એવું બધું આપણે વાંચીએ તો આ એક પુસ્તકમાં એમણે સારી રીતે આવરી લીધેલ છે ત્યારબાદ પાંચસો પચાસથી વધુ ઓનલાઇનર ચારસો ચાલીસથી વધુ અગાઉ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો અને મહાવરા માટે એટલે કે આપણે સ્વમૂલ્યાંકન માટે કહી શકીએ તો ત્રણસો નેવું જેટલા પ્રશ્નો તેમણે લીધેલ છે હવે છથી બાર આધારિત છે આપણા હસમુખ પટેલ સાહેબે પણ કહેલ છે કે એનસીઆરટી પર ભારણ આપવું તો તે આપણા માટે મહત્વની બની રહેશે આ પુસ્તક કેવી રીતે વાંચવું તો ધોરણ કેવી રીતે વાંચવું તેનો અહીંયા ઓલ્ડ એનસીઆરટીને આવું બધું લખેલ છે અંદર કે જીસીઆરટી ત્યારબાદ તમિલનાડુ બોર્ડ ને આવું એ રીતે અહીંયા દર્શાવેલ છે ત્યારબાદ આગળ જોઈએ આપણે સૌપ્રથમ તો ઇન્ડેક્સ તરફ નજર કરીએ એના પ્રથમ જોઈ લઈ કે સામાન્ય વિજ્ઞાનની પણ એમની પુસ્તક આવવાની છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ભારતીય અર્થતંત્રને આવવાની છે એનસીઆરટી આ જ સિરીઝમાં એમની પુસ્તકો મુકાવાની આધુનિક ભારતનો ઇતિહાસ આના પછી આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભારતની ભૂગોળ આ મહત્ત્વના પુસ્તકો ટૂંક સમયમાં જ એટલે લગભગ આપ કહી શકો કે ડિસેમ્બર એન્ડ સુધી આ બધી પુસ્તકો મહત્તમ આવું આપણને અવેલેબલ થઈ જ જશે તેથી જો આપણે કોઈ બીજી પુસ્તક ના ખરીદી હોય તો આ પુસ્તકો ખરીદવી ત્યારબાદ ઇન્ડેક્સ જોઈ લઈએ આપણે તો કયા કયા પ્રકરણો છે તેમાં જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોતો પાષાણ યુગ અને આદિમાનવ સિંધુ કુંડની સંસ્કૃતિ હડબ્યા સભ્યતા વૈદિક ધર્મની સંસ્કૃતિ જૈન બૌદ્ધ ધર્મ મહાજનપદો પ્રાચીન ભારતમાં ઈરાની અને યુનાનીનું આક્રમણ મૌર્ય યુગ અનુમૌર્ય ગુપ્તકાલીન ભારત ત્યારબાદ આગળમાં જોઈએ મધ્યયુગીન ભારત તરફ આપણે આગળ વધીએ તો ગુપ્ત યુગ પછીનું ભારત અને હર્ષવર્ધન ગુપ્ત હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ દક્ષિણ ભારતના રાજવંશો ત્યાર અહીંથી મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ચાલુ થઈ જાય છે રાજપૂત યુગ દિલ્હી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય ભક્તિ સૂપી આંદોલન અને મુઘલ યુગ ત્યારબાદ અનુસૂચિત જનજાતિઓ વિચરતી વિમુક્ત જાતિઓ વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંત ટોટલ એકવીસ જેટલા પ્રકરણો અહીંયા સમાવેશ કરેલ છે ત્યારબાદ તેમણે આધુનિક ભારતની જે પુસ્તક છે તે પણ જીસીઆરટી એનસીઆરટી આધારિત જ છે પણ આપણા માટે અત્યારે ક્લાસ ને સુપર ક્લાસ થ્રી માટે આ ના કરો તો ચાલે એનસીઆરટી ઇનક થઈ રહેશે જે અત્યારે આધુનિક ભારતની આવશે એનસીઆરટીની તે પૂરતી થઈ રહેશે ત્યારબાદ આમાં વિસ્તૃત વર્ણન કરેલ છે કે કઈ કઈ બાબતોને કેવી રીતે તેમણે આવરેલ છે જો આપણે એક જ ભારતની ઇતિહાસની પુસ્તક લેવી તો વર્ગ ત્રણ માટે પણ તેમણે બનાવેલ છે પરંતુ આપણે અત્યારે તો આઈનસીઆરટીવાળી બુકો તરફ જ ફોકસ કરવું પડશે કારણ કે હસમુખ પટેલ સાહેબે પણ એ જ કહેલ છે ગુજરાતનું ઇતિહાસ નામની પુસ્તક છે એમની સરસ મજાની છે ત્યારબાદ અહીંયા જોઈએ આગળ તો કેટલા પેજની છે તે પુસ્તક આપણે જોઈ લઈએ તો બસો પંચ્યાસી પેજ એટલે કે લગભગ આપ ગણી શકો ત્રણસોથી વધારે પેજ આમાં સમાવેશ કરવામાં આવેલ હશે ડેમો કોપી છે યુવામાંથી લીધેલ છે આ પીડીએફ આપણે આપણા ટેલિગ્રામ ચેનલ પ્લસ તમને યુવા ઉપનિષદના ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે તો અહીં કેવી રીતે દર્શાવેલ છે એનઆઈઓએ જે બોર્ડની છે તેનું અહીંયા લખેલ છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ઓલ્ડ એનસીઆરટી તો આ બાબત ઓલ્ડ એનસીઆરટીમાં છે એટલે દરેક બાબત એમણે સરસ રીતે અહીંયા દર્શાવેલ છે કે આ વસ્તુ અહીંથી લીધેલ છે આ વસ્તુ ત્યાંથી એટલે આપણને વાંચવામાં સરળતા આમ તો આપણે બધું જ વાંચવાનું છે તેમ છતાંય એમને સંદર્ભ અહીંયા દર્શાવેલ છે સરસ રીતે ડિટેલમાં માહિતી તેમણે આપેલ છે ચિત્રોનો પણ સારી રીતે એવું સમાવેશ કરેલ છે જેથી આપણને વાંચવામાં મજા આવે એમ ત્યારબાદ આગળ જોઈએ તો કેવી રીતે અહીંયા હાઈલાઈટ અક્ષરથી કરીને દર્શાવેલ છે જેથી આપણને હાઇલાઇટ કરતાં સરળતા રહે આ તમિલનાડુ બોર્ડની બાબતો દર્શાવવામાં આવેલ છે તો મેન મેન વાત આમાં આપને કહું તો સારી પુસ્તક છે જો આપની પાસે આધુનિક ભારત અને પ્રાચીન ભારતની બુક ના હોય તો આપ લઈ શકો છો આધુનિક માફ કરજો પ્રાચીન અને મધ્યકાલીન ભારતની બુક ના હોય તો આપ લઈ શકો છો બાકી મહત્તમ તો આધુનિક ભારતમાંથી જ પૂછાતું હોય છે તો આપની જેમ યોગ્ય લાગે તેમ કહી શકો છો બુક સારી જ છે ને બધી બુકો સારી જ હોય છે અને આ એનસીઆરટીને લગતી છે તો આપ નવા સ્ટુડન્ટ હો તો આ પરચેસ કરી શકો છો તો આશા છે આજનો વિડીયો આપણે ગમ્યું હશે ને આપને આ કોપી જોઈતી હોય ડેમો કોપી તો આપ આપણા ટેલિગ્રામ ચેનલમાંથી લઈ શકો છો અથવા યુવા પબ્લિકેશનના ચેનલમાંથી પણ જોઈન થઈને ત્યાંથી પણ આ કોપી અવેલેબલ તમને થશે તો મેળવી શકો છો તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવી બુક આવશે તો અથવા આપણા જે અભ્યાસક્રમને લગતા વિડીયો પણ આપણે મૂકતા રહીશું